જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે જેતપુર પોલીસ સ્ટાફ દ્વારા તેમજ લાયન્સ ક્લબ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આજે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ જેતપુરમાં ઉજવવામાં આવી હતી. આજના દિવસે જેતપુરના લાયન્સ ક્લબ દ્વારા અને જેતપુર શહેર તાલુકા પોલીસ સાથે રહીને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પહેલ કરી હતી. સાથે લોકોને પ્લાસ્ટિક થેલીની જગ્યાએ કપડાની થેલી વાપરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. સાથે સાથે લાયન્સ ક્લબના સથવારે જેતપુર પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 150 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ વાવેલા વૃક્ષોને પિંજરા રાખીને સુરક્ષિત રીતે ઉછેર થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ તકે જેતપુર સિટી પીઆઈ વી કે પટેલ, પીએસઆઈ એસ આર ખરાડી, જેતપુર પોલીસ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કામગીરી કરી હતી. સાથે સાથે આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબના મેમ્બર અને તેમની ટીમ દ્વારા પણ મહેનત કરવામાં આવી હતી. આજરોજ 2 ઓક્ટોબર ગાંધી જન્મજયંતિ 150મી જન્મજયંતિ નિમિત્તે પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ રાજકોટ જિલ્લા તરફથી અગાઉથી મળેલ સૂચનાઓ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં 150મી જન્મજયંતિ નિમિત્તે 150 વૃક્ષો વાવવા માટે એની વાત કરેલ, જે અનુસંધાને આજરોજ જેતપુર ગ્રાઉન્ડમાં, પોલીસ ગ્રાઉન્ડમાં 150 વૃક્ષો વાવવામાં આવેલ છે, જેમાં ખાસ જેતપુર લાયન્સ ક્લબ તરફથી ખૂબ સહયોગ મળેલ છે. તેઓ તરફથી ટ્રી વાવ્યા પછી ટ્રી ગાર્ડ લગાવવાની ખૂબ સારી સરાહનીય કામગીરી કરવામાં આવી છે. 53 વર્ષથી જેતપુર શહેર અને તાલુકાની સેવા કરી રહેલી સૌરાષ્ટ્ર કચ્છની શિરમોર લાયન્સ ક્લબ જેતપુર આજે 2 કાર્યક્રમો આપ્યા છે. 2 ઓક્ટોબરે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે હાકલ કરી છે નો પ્લાસ્ટિક, તો એના માટે એક મહાન રેલીમાં અમે જોડાયા અને અમારા તરફથી બેગ આપવામાં આવી અને નો પ્લાસ્ટિકનું આખું સ્લોગન અમે આખા શહેરમાં ફરતું કર્યું. બીજો કાર્યક્રમ, અમે આભારી છીએ પોલીસ ડિપાર્ટમેન્ટના, ખાસ કરીને પટેલ સાહેબના અને એના ખાસ સ્ટાફના, કે લાયન્સ ક્લબ જેતપુરને એક સુંદર તક આપી, પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર વૃક્ષારોપણ કરીને 150 ટ્રી ગાર્ડન, 150 વૃક્ષોનું વાવેતર થયું. કારણ કે આજે 2 ઓક્ટોબરે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિને, એના 150 વર્ષની જન્મજયંતિ, અને એની સામે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પટેલ સાહેબના પોલીસ ડિપાર્ટમેન્ટ અને લાયન્સ ક્લબના મારા પ્રમુખ ડોબરિયા, મારા સેક્રેટરી, અમારા લલિતભાઈ કે જે આ પ્રોજેક્ટને એણે ખાસ ધ્યાન આપ્યું હતું, એટલે હર્ષુખભાઈ, સાગર, લલિતભાઈ, આ મુખ્ય વ્યક્તિઓએ આખો પ્રોજેક્ટ પૂરો કર્યો અને અમે આભારી છીએ. 150 ટ્રી ગાર્ડ અમે આપ્યા છે, પણ એવો કોઈ ભાવ અમારામાં નથી કે અમે કાંઈ આપ્યું છે. અમને તક આપવામાં આવી છે, કદાચ એ વધુ યોગ્ય. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, જેતપુર.